બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી હતી. ઘરફોડ ચોરીના 3 આરોપીને લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. બનાસકાંઠા, મહેસાણા, વિજાપુર, કડી સહિતના જિલ્લાઓમાં 86 ઘરફોડ ચોરીઓને આરોપીઓ અંજામ આપ્યો હતો, જેમાં એલસીબીને ચંડી બંદન ડેરી ગેંગનો 3 સભ્યોને ઝડપી પાડવામાં સફળતા મળી હતી. બનાસકાંઠામાં 50, મહેસાણામાં 18, સાબરકાંઠામાં 6, આણંદમાં 9, અરવલ્લીમાં 2, ગાંધીનગરમાં 2 ઘરફોડ ચોરીને અંજામ આપનાર ચંડી બંદન ડેરી ગેંગના 3 સભ્યોને બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. 8 સભ્યોની ચંડી બંદન ડેરી ગેંગ ઘણા સમયથી ઘરફોડ ચોરીઓ કરીને તડકાટ મચાવતી હતી. જોકે એલસીબી પોલીસે બાતમીના આધારે ગેંગના 3 સભ્યોને ઝડપી પાડ્યા હતા. આ 3 આરોપી પાસેથી એલસીબીએ 160 ગ્રામ સોનું અને 3.5 કિલો ચાંદીનો મુદ્દામાલ કબજે કર્યો હતો. ચડ્ડી બંદન ડેરી ગેંગ અગાઉ વડોદરા જિલ્લામાં પણ તડકાટ મચાવી ચૂકી છે. આ ગેંગના સભ્યો ખાસ કરીને શનિવાર અને રવિવારના દિવસે ઘરફોડ ચોરીનો અંજામ આપવાનું પસંદ કરતા હતા. રાત્રિના સમયે ઘરફોડ ચોરી અંજામ આપતા, જોકે અનેક જગ્યાએ ઘરફોડ ચોરીને અંજામ આપતા સભ્યો પથ્થરમારો કરવાની પણ આ ગેંગની મોનોપોલી હતી. જોકે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચે આ 3 આરોપીને બાતમીના આધારે અત્યારે તો ઝડપ્યા છે, પરંતુ ગેંગના 5 આરોપીને હજુ પકડવાના બાકી છે. ત્યારે આરોપીઓ દાહોદ જિલ્લાના ગરબડા તાલુકાના વડવા ગામના છે અને ઘરફોડ ચોરી સાથે સંકળાયેલા છે. જોકે બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની મોટી સફળતા મળતા જિલ્લામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો હતો, સાથે સાથે રીઢા ગુનેગારોને દબોચી લેવામાં પણ સફળતા મળી હતી. બનાસકાંઠા જિલ્લાની જે એલસીબી પોલીસની ટીમ છે એ ઘણા સમયથી ટેકનિકલ સર્વેલન્સના આધારે ગુના શોધવાની કામગીરી કરી રહેલ હતી. એમાં ટેકનિકલ સર્વેલન્સના આધારે એમને ઘણી બધી માહિતી મળી. એ માહિતી આધારે એક શંકાસ્પદ વ્યક્તિને સૌ પ્રથમ પકડેલ અને પછી તેની પૂછપરછ અને ઝડપી કરતાં કેટલોક ઘરફોડ ચોરીનો મુદ્દામાલ પણ તેની પાસે મળી આવેલો અને તેની ડિટેલ પૂછપરછ કરતાં તેની સાથે જે સહ આરોપીઓ હતા એ પણ આખી 5ની આ ગેંગ હતી. એ ગેંગ મળીને જુદી જુદી એમઓ રાખીને બનાસકાંઠા જિલ્લામાં, મહેસાણા જિલ્લામાં તથા અન્ય જગ્યાઓએ પણ આ રીતે ચોરી કરતા. તેઓની ખાસ એમઓ એ હતી કે તેઓ દિવસે પહોંચી જતા અને જ્યાં ચોરી કરવાની હોય એનાથી દૂર પોતે ટેમ્પરરી રોકાણ કરતા અને રાતનો મોડો સમય પછી એ નીકળી પડતા અને તાળું તોડીને જ, બંધ મકાન હોય એને તાળું તોડીને જે ચોરી કરતા અને ક્યાંક કોઈ જાગી જાય આસપાસમાં અને જો પ્રતિકાર કરે તો સામે પથ્થરમારો કરીને એ સટકી જાય એવી એમની એમો હતી. અને આમની ડિટેલ પૂછપરછ કરતાં કુલ 86 ગુનાઓ ચોરીના આવી રીતે એમને કરેલા છે, એની કબૂલાત કરેલી છે. જે પૈકી ક્યાં ક્યાં ગુનાઓ દાખલ થયેલા છે એ આગળની તપાસ કરીને એ તમામ ગુનાઓમાં એમને વિરુદ્ધમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને આ બાબતે તેઓ વિરુદ્ધમાં વધુમાં વધુ કડક કાર્યવાહી થાય તેવા પ્રયત્નો કરી રહેલ છીએ. જે આરોપી પકડાયેલ છે એમની પાસેથી કેટલોક મુદ્દામાલ જપ્ત કરેલો છે, પરંતુ આ ગેંગ ખૂબ ઘણા બધા ગુના કરેલા છે, જેથી એમની બહુ ઊંડાણપૂર્વકની પૂછપરછની જરૂર છે. અને આ મુદ્દામાલ ઘણા બધા ગુના કર્યા હોય એટલે ક્યાંનો કેવો મુદ્દામાલ શું છે, ક્યાં આપ્યો છે, આ તે એ બધું ગોળ ગોળ બોલતા હોય છે, જેથી ડિટેલ પૂછપરછ કરીને વધુમાં વધુ મુદ્દામાલ રિકવર થાય તેવા પૂરતા પ્રયત્નો કરી રહેલ છીએ.